અમદાવાદના પૂર્વ મણિનગર માં પાયલ પાર્ટી પ્લોટ ખાતે રવિવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ યોજાયા જેમાં બસો એકાવન યુવાનોએ ત્રિશૂલ દીક્ષા લઈને મઠ મંદિર અને ધર્મની રક્ષા માટેના શપથ લીધા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તર ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી રાજેશભાઈએ યુવાનોને ત્રિશુલનું મહત્વ સમજાવ્યું હતું હિન્દુ સમાજ પર સુનિયોજિત પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થઈ રહેલા આક્રમણની વાત કરતા તેમણે લવજેહાદ અને ધર્માંતરણ તેમજ જાતિવાદ જેવી પ્રવૃત્તિને હિન્દુ સમાજ માટે ઘાતક ષડયંત્ર બતાવ્યું હતું આ પ્રસંગે સંત શ્રી રામ અવતાર દાસજી સહિત વિહિપના પૂર્વ કર્ણાવતી અધ્યક્ષ જગદીશભાઈ તિવારી બજરંગદળ સંયોજક જીતુભાઈ સોલંકી તેમજ શહેર પ્રચાર ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ રાજપૂત સહિત અમરાઈવાડી જિલ્લા મંત્રી ચેતણભાઈ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રાજેશ પટેલ પ્રાંત સંગઠન મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ આજનો ત્રિશૂલ દીક્ષાના કાર્યક્રમમાં બસો એકાવન કાર્યકર્તાઓએ ત્રિશૂલ દીક્ષા લીધી છે અમરાઈવાડી જિલ્લામાં આ પ્રકારનો કાર્યક્રમ થયો છે કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે આજના બજરંગ દળના કાર્યકર્તાઓમાં હિન્દુ સમાજ માટે સંસ્કૃતિ મા બહેન પરંપરા રીત રિવાજ આના માટે સુરક્ષાનો ભાવ નિર્માણ કરવા માટે અને હિન્દુ સમાજને સમર્થ કરવા માટે આ પ્રકારના યુવાનોને સમય સમયે ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ ચાલતો જ હોય છે એ અંતર્ગત આ અમરેવાડી જિલ્લામાં ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ થયો છે આજનો યુવાન એ ભારત માટે સમર્થ બને કારણ કે કહેવાય છે કે એકવીસમી સદી હિન્દુત્વની સદી છે અને ભવિષ્યમાં ભારત છે વિશ્વનો શિરમોર બનવાનું છે એ પ્રકારના કામ માટે આજનો યુવાન સમર્થ બને એવો જ મારે સંદેશ છે લાખણોતરા જગદીશ સાથે શિવકુમાર શર્મા એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ